રતાડીયા શાળાના એકસો બાસઠ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અભ્યાસ પર ખતરો સેવાઈ રહ્યો છે જાજરત શાળાના ડિમોલેશન બાદ હંગામી વ્યવસ્થા સમાજવાડીમાં કરાઈ છે મધ્યાહન ભોજનનો નાસ્તો બાળકોને ખુલ્લામાં આપવામાં આવે છે સમાજવાડીમાં બાળકો સમાજતા ન હોવાથી અભ્યાસ બગડે છે નખત્રાણા તાલુકાના રતળિયા ગામે પ્રાથમિક શાળા જર્જરિત થઈ હોય તેને તોડી પાડવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે હાલ પ્રાથમિક શાળાનું ડિમોલેશનનું કામ ચાલુ છે પરંતુ જર્જરિત થયેલ પ્રાથમિક શાળા તોડીને નવી બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ જે વૈકલ્પિક વ્યવસ્થા કોમ્યુનિટી હોલ ખાતે ઉપલબ્ધ બનાવવામાં આવે છે તે અપૂરતી હોવાના કારણે પ્રાથમિક શાળાના અભ્યાસ કરતા એકસો બાસઠ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યનો અને અભ્યાસનો પ્રશ્ન ગંભીર રીતે ઉપસ્થિત થવા પામ્યો છે આ બાબતે શાળાના આચાર્ય દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે પરંતુ કરુણતા એ છે કે રતડિયા ગામના સરપંચ અને ગામવાસીઓ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને અભ્યાસ બાબતે કોઈ નક્કર ચિંતા નહીં કરતા હોવાનું બહાર આવ્યું છે રતડિયા ખાતે પ્રાથમિક શાળા જર્જરિત થઈ ગયા હોવાથી તેને પાણી નાખી તે નવી સ્કૂલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પંદર દિવસથી પ્રાથમિક શાળાના ડિમોલેશનનું કામ ચાલુ છે ત્રીસ દિવસ માં નું કામ પૂર્ણ કરી સપાટ મેદાન બનાવી આપવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે સમાજવાડી નાની હોવાના કારણે તેમાં વિદ્યાર્થીઓ બરાબર બેસી શકતા નથી અને મધ્યાહન ભોજન જે નાસ્તો આપવામાં આવે છે તે પ્રાથમિક શાળાના એકસો બાસઠ વિદ્યાર્થીઓને ખુલ્લામાં જમીન ઉપર બેસાડીને નાસ્તો આપવામાં આવે છે આ પરિસ્થિતિમાં પ્રાથમિક શાળાના જેટલા વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય અને અભ્યાસ બંને છે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે આ પરિસ્થિતિમાં માર્ગ કાઢવા માટે શાળાના આચાર્ય દ્વારા બે પાણી કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને બે પાણીમાં અભ્યાસ કરાવવામાં આવે છે આમ છતાં પરિસ્થિતિ યથાવત રહેવા પામી છે